સસરાની હત્યા કરનાર જમાઈ બેબેન ધરપકડ કરવામાં આવી હતી પતિ પત્ની વચ્ચે ચાલતા ગૃહ કમકાસમાં આખરે સસરાનો નો જીવ ગયો હતો વાગડ ભારે સનસનાટી મચી જવા પામી હતી રાપર તાલુકાના પદમપર ગામની વાડીમાં આધેડ ખેડૂત ફેલજીભાઈ રાવરિયાની હત્યા કરવાના કેસમાં પોલીસે નાસ્તા ફરતા મૃતકના જમાઈ અને વેવાઈને અંતે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મરનાર વેલજીભાઈના જમાઈ હિતેશ પરબત ચૌધરી પટેલ અને તેના પિતા પરબત ચૌધરીને ઝડપી પાડી ગત મધરાત્રે આડેસર પોલીસના હવાલે કર્યા હતા બે દિવસ પહેલા વેલજીભાઈની તીક્ષ્ણ હત્યાના ગા મારી હત્યા કરી દેવાઈ હતી અને સાતમી ફેબ્રુઆરીને સવારે સાડા સાત વાગે વાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવમાં મુંબઈ રહેતા મૃતકના નાનાભાઈ નારાયણે જમાઈ હિતેશ ચૌધરી સામે શંકા વ્યક્ત કરી હતી વેલજીબઈની દીકરી કાંતા અને હિતેશ વચ્ચે ગૃહ કંકાસ ચાલતો હતો પતિ અને સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી કાંતા છેલ્લા બે વર્ષથી પિતાના ઘેર રિસામણે બેઠી હતી કાંતાએ સાસરિયા સામે કોર્ટમાં કેસ પણ કર્યો હતો જેની અદાવતમાં જમાઈ જ સસરાનો જમ બન્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી જે સાચી ઠરી છે આડેસર પીએસઆઈ એમ એસ રાણાએ જણાવ્યું કે આરોપી પિતાપુત્રએ વેલજીભાઈની હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે રાણાએ જણાવ્યું કે પિતા પુત્રએ છઠ્ઠી તારીખની રાત્રે સાડા દસ વાગે વાડીએ જઈ વેલજીભાઈ પર હુમલો કરી તેમની સ્થળ પર હત્યા કરી નાખી હતી હત્યા માટે તેમણે ધારિયા છરી અને ધોકાનો ઉપયોગ કર્યો હતો હત્યા બાદ બંને જણાએ કંઠકોટની સીમા હથિયારો નાખી દીધા હતા હથિયારો રિકવર કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે હત્યા કર્યા બાદ પિતા પુત્ર વગડામાં નાસ્તા ફરતા હતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની બંનેને ટ્રેક કરી ગત રાત્રે સામખેડી ભચાઉ હાઈવે પરથી ઝડપી પાડ્યા હતા